હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિજ્ઞાનની અંદર 15 પાઠ સુધી આપણે પૂરું કર્યું છે. 15મો પાઠ તમને રીનાબેને ચલાવ્યો, 14મો પાઠ મેં ચલાવ્યો હતો. હવે 16મો પાઠ, પાણી એક અમૂલ્ય સ્ત્રોત, એના વિશે આપણે જોવાનું છે. તો પાણી છે તો કાલ છે, જો પાણી છે તો તમારું ભવિષ્ય સુરક્ષિત છે, આવું કેમ કહેવામાં આવે છે? તો મિત્રો, આપણે સવારે ઉઠીએ છીએ ત્યારથી તે રાત સુધીમાં કેટલુંય પાણી આપણે વાપરી કાઢીએ છીએ. આ સિવાય આપણા શરીરની અંદરની જે જૈવ રાસાયણિક ક્રિયાઓ છે એના માટે પણ પાણી ખૂબ જ અગત્યનું છે. પાણીના માધ્યમ દ્વારા જ આપણા શરીરની જૈવિક ક્રિયાઓ થાય છે. જો આપણા શરીરની અંદર પાણી ઘટી જાય, ઝાડા ઉભરી થાય છે, તો આપણને નબળાઈ આવે છે. તો આ પાણી ઘટી જાય તો ડિહાઈડ્રેશન એને કહીએ છીએ આપણે. પરિણામે આપણને નબળાઈ આવે છે. અને જો વધુ પ્રમાણમાં પાણી શરીરમાંથી ઘટી જાય તો આપણું મૃત્યુ પણ થઈ શકે છે. એટલા માટે જ કહેવાય છે, પાણી છે તો કાલ છે અને પાણી છે તો તમારું ભવિષ્ય સુરક્ષિત છે. બધા જ ઉદ્યોગો પણ પાણીના માધ્યમ દ્વારા જ થાય છે. આપણા શરીરમાં પાણી જેટલું અગત્યનું છે એ પ્રમાણે તમામ ઉદ્યોગો પણ પાણીના માધ્યમથી થાય છે. એટલે પાણી ન હોય તો તમામ ઉદ્યોગો પણ ન ચાલે, આપણું શરીર ન ચાલે, ટૂંકમાં કહીએ તો જીવનનું અસ્તિત્વ ન રહે. અહીંયા તમને આપ્યું છે કે પાણી જે છે એ આપણને, તમને ખબર હશે કે 22 માર્ચનો દિવસ જે વિશ્વ જળ દિવસના સ્વરૂપે ઉજવવામાં આવે છે. 22મી માર્ચ જે વિશ્વ જળ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. તો એક આપણા જેવી સ્કૂલ છે જેની અંદર જળ દિવસ ઉજવવામાં આવે. આ યાદ રાખજો, વિશ્વ જળ દિવસ કયો? 22 માર્ચ. જ્યારે લીટી હું કરું છું એ મુદ્દા તમારે ચોપડાની અંદર લખવાના છે. તો વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવ્યો એમાં તમારી ઉંમરના જે બાળકો છે, બાળકો પાસે પોસ્ટર મંગાવવામાં આવે. શું મંગાવવામાં આવ્યું? પોસ્ટર. તમે બનાવો છો ને, આપણે વિજ્ઞાન મેળાની અંદર પોસ્ટરો બનાવીએ છીએ, એવા પાણીના મહત્ત્વ, પાણીનું મહત્ત્વ સમજાવતા પોસ્ટરો બનાવવામાં આવે, જેમાંથી કેટલાક પોસ્ટરો અહીંયા આપણને બતાવેલા છે. તો આ પોસ્ટરો તમારે પણ ઘેર, આના સિવાય બીજા સૂત્રો લઈને પણ પાણીના પોસ્ટરો બનાવવાના છે. એ પ્રોજેક્ટ માટે તમને આપું છું હોમવર્કમાં, કે સરસ મજાના આ રીતે કાર્ડબોર્ડની અંદર લખી અને રંગ પૂરી અને સરસ પોસ્ટર બનાવવાના છે, જેના તમને એક્સ્ટ્રા માર્ક્સ આપવામાં આવશે. એ પોસ્ટરની પાછળ તમારે ધોરણ, રોલ નંબર લખવાનો છે. અને પછી જ્યારે શાળાઓમાં તમે આવો, હું મંગાવું, ત્યારે તમારે જમા કરાવવાના છે. સેવ એનર્જી ડ્રોપ ઓફ વોટર, આનો અર્થ એ થાય સેવ એવરી ડ્રોપ ઓફ વોટર. એનર્જીની પણ એવરી, સેવ એવરી ડ્રોપ ઓફ વોટર, એનો અર્થ શું થાય ગુજરાતીમાં? કે પાણીના પ્રત્યેક ટીપાની બચત કરો, પાણીના પ્રત્યેક ટીપાની બચત કરો. બીજું છે, યુ કેન સેવ વોટર, તમે પાણીને બચાવી શકો છો, બરાબર. પછી ત્રીજું છે, એવરી ડ્રોપ કાઉન્ટ્સ, એટલે કે પાણીનું એક એક ટીપાની તમે ગણતરી કરો. તો આનો અર્થ એ કે ટીપાની ગણતરી કરો, એટલે પાણી એક એક ટીપુ આપણે ગણતરી કરીને વાપરીએ તો પાણીનો બગાડ આપણે ઓછો કરીએ. કંઈ આમ ગણવા ના બેસીએ, પણ એનો કહેવાનો અર્થ એમ છે કે પાણીનો ઉપયોગ તમે લિમિટમાં કરો. માય બેસ્ટ ફ્રેન્ડ વોટર, મારો બેસ્ટ એટલે ખૂબ ગમે એવું, બરાબર ને? બેસ્ટ ફ્રેન્ડ જે આપણે કહીએ છીએ એવો પાણી છે. તો આ રીતે પોસ્ટરો અલગ અલગ બનાવ્યા. તમારે આના સિવાય પણ પોસ્ટરો બીજા સર્ચ મારી અને તમે બનાવી શકો છો, બરાબર. આ 4 સિવાય વધારાના પોસ્ટરો તમારે બનાવવાના છે. તો સેવ એવરી ડ્રોપ ઓફ વોટર, એ આપણે એનો અમલ કરવો જોઈએ.
કે પાણીના પ્રત્યેક ટીપાની આપણે બચત કરવી જોઈએ. જનરલી આપણે શું કરીએ કે જ્યાં જાહેર સ્થળો ખાસ એવું થાય છે, ઘરમાં તો આપણે બંધ કરીએ છીએ નળ, કારણ કે બિલ, પાણી ચડાવવાનું બિલ ચડે છે માટે, બરાબર. જો ડાયરેક્ટ પાણી હોય તો એની પાછળ ગણતરી કરતા નથી, પણ આપણે દરેક ડાયરેક્ટ પાણી હોય કે પેલું હોય, દરેકની આપણે ગણતરી કરવી જોઈએ. તો આ પોસ્ટરો આપણને કહેવા માગે છે કે પાણીની બચત કરવી જોઈએ. હવે આ પોસ્ટરો પરથી તમને કયો સંદેશો પ્રાપ્ત થાય? મેં કહ્યું તમને એ પ્રમાણે કે આ પ્રત્યેક પોસ્ટર આપણને કહે છે કે એવરી ડ્રોપ કાઉન્ટ, એક એક ટીપાની ગણતરી કરીને તમે વાપરો. ઘણા શું કરે છે, પાણી પીવું હોય તો અહીંયા સ્કૂલોમાં કે જાહેર સ્થળોએ તમે ખાસ કરો છો કે નળ ચાલુ કરવાની ખબર પડે છે, પણ પછી નળ બંધ કર્યા વગર જ જતા રહો છો. ઘણા એવા હોય છે, બરાબર ને. ઘણા એવા પણ હોય છે કે નળ ચાલુ હોય તો એને બંધ પણ કરે છે, એવા પણ વ્યક્તિઓ હોય છે, વિદ્યાર્થીઓ હોય છે. તો આપણે જ્યારે પણ ખુલ્લું આપણે પાણીનો નળ જોઈએ ત્યારે એ નળને આપણે બંધ કરવો જોઈએ. અને પાણીનો નળ જો ટપકતો હોય ઘરમાં તો પણ એના વાઇસર અંદર, નળની અંદર વાઇસર હોય, રબરનું પેકિંગ હોય, તો એ વાઇસર આપણે નવા નંખાવા જોઈએ, કે જેથી કરીને એ વ્યવસ્થિત રીતે નળ ચાલુ બંધ થાય અને પાણી ટપકે નહીં. તો આ સંદેશો આપણને એની ઉપરથી પ્રાપ્ત થાય છે. પછી માય બેસ્ટ ફ્રેન્ડ વોટર, આપણે આપણો પરમ મિત્ર હોય એને કેવું સાચવીએ છીએ, બરાબર ને. એનું અડધું કામ કરી લઈએ છીએ, એને નાસ્તો આપીએ છીએ, આપણે ઘેર બોલાવીએ છીએ, એમ પાણીને તમે બેસ્ટ ફ્રેન્ડ ગણશો તો એ પાણીનો તમને બગાડ કરવાની ઈચ્છા થશે નહીં. ટૂંકમાં આ પોસ્ટરો આપણને એ કહે છે કે તમારે પાણીનો બચત કરવી જોઈએ અને જરૂર જેટલું પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ક્યારે ઘર અથવા શાળામાં પાણીની તંગીનો અનુભવ કર્યો છે, બરાબર? તો તમારા માતા પિતા પણ તમને કહેતા હશે કે પાણી ઘણી વખત આપણે તો, જો કે ગાંધીનગરની અંદર તો પાણીનો તંગીનો કોઈ પ્રશ્ન થતો નથી, પણ જે ગામડાવાળા વિસ્તારની અંદર જે લોકો છે કે જેમને પીવાના પાણી માટે દૂર દૂર સુધી માટલા લઈને ભરવા જવું પડતું હોય છે અને ત્યાં પણ લાઇનમાં ઊભા રહેવું પડતું હોય છે, તો આવા લોકોને ખબર છે કે પાણી શું ચીજ છે, પાણીનું મહત્ત્વ શું છે. તો આપણે તમારા માતા પિતા અથવા અમે પણ તમને કહીએ છીએ કે પાણીનો બગાડ નહીં કરો. બધા જ વ્યક્તિઓની પાણીના સંરક્ષણ પ્રત્યેના મહત્ત્વની તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે જ આપણે પ્રત્યેક વર્ષે જળ દિવસની ઉજવણી કરીએ છીએ. જળ દિવસની ઉજવણી કે એનું મહત્ત્વ સમજીએ એટલા માટે. કોઈકની બર્થડે આવે છે તો આપણે કેમ બર્થડે ઉજવીએ છીએ, બર્થડે વિશ કરીએ છીએ, કે એ વ્યક્તિના જન્મનું મહત્ત્વ સમજાય એટલા માટે આપણે કરીએ છીએ. તો પાણીનું પણ વિશ્વ જળ દિવસ આપણે ઉજવીએ તો પાણીનું મહત્ત્વ શું છે એ આપણે એની ઉપરથી નક્કી કરી શકીએ છીએ. પીવા પાણીનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? ઘણી જગ્યાએ કરીએ છીએ, પણ પીવા માટે પાણી, ધોવા માટે, રસોઈ બનાવવા માટે અને યોગ્ય સફાઈ જાળવી રાખવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવેલ પાણીની ન્યૂનતમ માત્રા દિન 25 લીટર પ્રતિ વ્યક્તિ છે. એટલે આ બધો પાણીની જે ઓછામાં ઓછી માત્રા જે છે એ દિવસમાં 50 લીટર પ્રતિ વ્યક્તિ, એટલે એક વ્યક્તિએ 50 લીટર આપેલી છે. સેના માટે? કે પીવા માટે, ધોવા માટે, રસોઈ બનાવવા માટે, યોગ્ય સાફ સફાઈ કરવા માટે જે પાણી જોઈએ છે એ એક દિવસનું 50 લીટર પાણી આપણે જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરેલી છે આ માત્રા પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ લગભગ 2.5 ડોલ બરાબર છે. 2.5 ડોલ એટલે 2.5 ડોલ આપણે વાપરીએ છીએ પ્રતિ વ્યક્તિ. દિવસની 2.5 ડોલ જ પાણીમાં આપણે પતાવીએ છીએ કામ? ના, નથી પતતું. 1 ડોલ તો આપણે બ્રશ કરવામાં બગાડીએ છીએ, બરાબર ને. નાવામાં 4 ડોલ, તો નાવાની તો આપણે ગણતરી કરતા જ નથી. નળ ખુલ્લો હોય એટલે ડબલા ઠલવે રાખીએ છીએ, પણ આવું ન કરવું જોઈએ. અહીંયા એક પ્રતિ વ્યક્તિ દિવસનું 50 લીટર એટલે કે 2.5 ડોલ પાણી આપણે વાપરવું જોઈએ. તો આ પાણી આ પ્રમાણે જો આપણે વાપરીશું તો પાણીનો બગાડ આપણે ઓછો કરીશું. શું તમારા પરિવારને ઓછામાં ઓછું આટલું પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે? આનાથી તો વધારે આપણને પ્રાપ્ત થાય છે 2.5 ડોલ કરતાં તો, બરાબર ને. તો આટલા કરતાં આપણને જો વધુ પાણી પ્રાપ્ત થતું હોય તો આપણે આપણી જાતને ભાગ્યશાળી સમજીએ છીએ, કેમ કે આપણે પાણીની તંગી થતી નથી, કારણ કે આપણા દેશમાં લાખો લોકોને પર્યાપ્ત પાણી મળી રહ્યું નથી.
તો ઘણા બધા લોકો, મેં હમણાં તમને વાત કરી કે ઘણા બધા અંતરિયાળ વિસ્તારની અંદર ગામડાઓ એવા છે, તમે સમાચારની અંદર ટીવીની અંદર પણ જોતા હશો કે ઉનાળો આવે છે ત્યારે એ લોકોને પાણીની તંગી પડે છે, એટલે દૂર દૂર સુધી એક માટલી પાણી લેવા માટે એમને કેટલા કિલોમીટર ચાલવું જવું પડે છે, અને જો છોકરીઓ હોય ખાસ તો એમને ભણવાનું પણ છોડવું પડતું હોય છે આ પાણી ભરવાને, એ માટે કે મમ્મી ઘરમાં એકલી કામ કરવાવાળી હોય તો પાણી ભરવા માટે શાળાના સમયે છોકરીઓ આવી શકતી નથી, અને આ રીતે આપણને દૂર દૂર સુધી એ લોકોને પાણી ભરવા જવું પડે છે અને આ તકલીફ ઊભી થાય છે. માટે પાણી જે છે, પાણીનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કેટલાક સ્થાને પાણીની અત્યંત તંગી છે, નળમાં પાણી, પીવાનું પાણી ન આવવું, પાણી ભરવા માટે લાંબી લાઈનો, મેં કહ્યું એ પ્રમાણે લડાઈ ઝઘડા, પાણીની માંગ માટે ધરણા અને પ્રદર્શન વગેરે જેવા દ્રશ્યો વિશેષ રૂપે ઉનાળામાં જોવા મળે છે. મેં તમને કહ્યું કે એક ડોલ પાણી માટે બાજમબાજી થતી હોય છે, ઝઘડા થતા હોય છે. ઘણા પિક્ચરોમાં પણ તમને બતાવ્યું છે, ખબર છે ને, કે બતાવ્યું હોય નળની નીચે ડોલ મૂકતા હોય અને લાંબી લાઈનો લાગેલી હોય, અને વાસ્તવિક જીવનમાં તો છે જ, પણ એ વાસ્તવિક જીવનનું જો શહેરવાળાએ ન જોયું હોય તો ગામડાવાળાને તો ખબર જ છે કે પાણીની શું તકલીફ છે, પણ શહેરવાળાએ જો ન અનુભવ્યું હોય તો ઘણા પિક્ચરોની અંદર પણ તમને બતાવવામાં આવે છે કે પાણી માટે લાંબી લાઈન લાગેલી હોય છે અને એકબીજાના માટલા પણ ફોડી નાખે છે કે મારો નંબર વારો આવ્યો પાણી ભરવાનો, એ રીતે કરીને. કેટલાક સમાચાર પત્રોનું કટિંગ આ સ્થિતિ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે. શું એ સાચું નથી કે આપણે પાણીની વધારે પડતી તંગીનો સામનો કરી રહ્યા છીએ? બરાબર. તો અહીંયા આ બે સૂત્રો તમારે મુદ્દા જે ટીક કરું છું લખવાનું છે કે પાણી છે તો કાલ છે, જો પાણી છે તો તમારું ભવિષ્ય સુરક્ષિત છે, એ લખી અને આ મુદ્દા ટીક કર્યા એટલા તમારે લખવાના છે. જો અહીંયા પાણી માટે લાંબી લાઈન લાગેલી છે આકૃતિની અંદર તમને બતાવી છે, તો આ જો સમાચારપત્રો તથા મેગેઝીનમાંથી પાણીની તંગી સંબંધિત સમાચાર લેખો અને ચિત્રના કટિંગ એકત્રિત તમે કરો અને નોટબુકની અંદર ચોંટાડો. પાણીની તંગી સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો વિષય છે, આખા વિશ્વ માટે એક ચિંતાનો વિષય છે. એવું અનુમાન છે કે હવેથી કેટલાક વર્ષોમાં વિશ્વના એક તૃતીયાંશથી વધારે માણસોને પાણીની તંગીનો સામનો કરવો પડશે. એવું અનુમાન કરેલું છે કે પાણીની તંગી જે છે એ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો સમય છે, અને કેટલાક વર્ષોમાં વિશ્વના એક તૃતીયાંશથી વધારે માણસોને પાણીની તંગીનો સામનો કરવો પડશે. હવે અંતરિક્ષમાંથી આપણે ઉપર અવકાશમાંથી જો જોઈએ તો આપણી પૃથ્વી આવી ભૂરા રંગની દેખાય છે, જેની આકૃતિ તમને આપેલી છે. હવે આ કટિંગો મેં આગળ કહ્યું કે અહીંયા જુઓ તમને સમાચારપત્રોના કટિંગો તમને આપેલા જ છે. બરાબર. વોટ ઇફ 2006 કેટ્સ લેસ રેઇન, ઓછો વરસાદ 2006માં થયો તો શું થયું? વર્ષ 2003ને આંતરરાષ્ટ્રીય મીઠા પાણી એટલે કે ફ્રેશ વોટરનું વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ યાદ રાખજો, વર્ષ 2003ને આંતરરાષ્ટ્રીય એટલે ફ્રેશ વોટર તરીકેનું ઉજવણી કરવામાં આવી હતી, જેથી લોકોને આ પ્રાકૃતિક સંસાધનની સતત ઘટતી જતી ઉપલબ્ધતા વિશે જાગૃત કરી શકાય. તો પાણીની તંગીના વિષયમાં આપણે આ એટલું જાણવું અગત્ય છે કે આપણી પૃથ્વી પર જરૂરિયાત માટે કેટલું પાણી ઉપલબ્ધ છે. આમ તો આપણે કહીએ છીએ, તમે સમાજવિદ્યામાં પણ ભણો છો, કે આપણું 1600 કિલોમીટરના વિસ્તારનો આખો દરિયા કિનારો છે, તો એમ થાય કે આટલું બધું પાણી છે તો એ કેમ પાણી પાણી ટીચર કરી રહ્યા છે, થાય ને તમને? તો પણ એ પાણી કેવું, કેવા પ્રકારનું છે એ અહીંયા જોવાનું છે, કેટલું પાણી ઉપલબ્ધ છે. તો અંતરિક્ષ પરથી લેવામાં આવેલ પૃથ્વીનું ચિત્ર અહીંયા આપણે જોયું, કે એ ઉપરથી આપણે જોયું કે પૃથ્વી આપણી ભૂરી કેમ દેખાય છે. તો આ પૃથ્વી, તમે જાણો છો કે પૃથ્વીની સપાટી પર લગભગ 71% ભાગ પાણીથી ઢંકાયેલો છે, અને પૃથ્વી પર ઉપસ્થિત લગભગ બધું પાણી સમુદ્રો, મહાસાગરો અને નદીઓ, સરોવરો, ધ્રુવીય બરફ, ભૂમિય જળ અને વાતાવરણમાં જોવા મળે છે, પરંતુ તેમાંથી મોટાભાગનું પાણી મનુષ્યના વપરાશ માટે યોગ્ય નથી. વપરાશ માટે ઉપલબ્ધ પાણી એ મીઠું પાણી છે, જે કેટલા પ્રમાણમાં છે અહીંયા તમને આપણને બતાવ્યું છે. બરાબર. તો એ અહીંયા આપણે જોઈએ, એક મધ્યમ કદની ડોલ લઈ અને એને પાણીની અંદર આપણે
વરીએ પાણીથી, તો મધ્યમ કદની ડોલ લઈને પાણીથી આપણે ભરીએ એમાં 20 લિટર પાણી આખું સમાય છે. તો આ બકેટમાંનું કુલ પાણી જે છે એ પૃથ્વી પર રહેલ કુલ પાણી છે. હવે એમાંથી 5 ml ક્ષમતાવાળી ચમચી લઈ અને બકેટમાંથી 100 ચમચી પાણી આની અંદર ડબલાની અંદર આપણે નાખીએ તો આ શું કરે છે, મીઠા જળનું પ્રદર્શિત કરે છે. અને ટમ્બલરમાંથી 30 ચમચી પાણી કાચના પ્યાલામાં ભરીએ એ ભૂમિય જળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અને એમાં 1/4 ચમચી જેટલું પાણી જે છે મીઠા પાણીનો સ્ત્રોત છે. તો આ પ્રમાણે આપણે જોયું. આવતી વખતે આ ફરી હું વિડીયો બતા આ પાણીનું આપણે ફરી લઈશું. આટલા મુદ્દા જે લખવાના છે લખી દેજો.